ક્રિકેટમાં ખાસ કીવથી પિશાચીન સુધીનો હિંમતનગરનો ભવ્ય સિંહ તિરંગા સાથે લીડ કરી 700 ભારતીયોને સુરક્ષિત ભારત લાવ્યો. યુદ્ધ શરૂ થતા 10 દિવસ મિત્રો સાથે બંકરમાં રહ્યો અને હિંમત નહીં હાર્યો. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને એમઆઈ મોટાભાગના વિદ્યાર્થીઓ કે જે અભ્યાસ માટે જાય છે તેમના પરત દેશમાં લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગર, પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્માના વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે ગયેલા જે ફસાયા હતા, જેમને લાવવા માટે તેમના વાલીઓએ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આમ કુલ 18 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 17 વિદ્યાર્થીઓ પરત ઓપરેશન ગંગા દ્વારા વતન આવી ગયા છે અને ખેડબ્રહ્માનો એક વિદ્યાર્થી આવતીકાલે વતન આવશે. ત્યારે યુક્રેનમાં ખાર્કિવથી પિશાચીન સુધી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતો ભવિન્દ્રસિંહ સાચા અર્થમાં સિંહ બની મિત્રો અને ભારતીયોને સુરક્ષિત દેશમાં પરત લાવવાની વાત પિતાને કહી અને યુદ્ધ પહેલાં અગ્રે આવવાની બુકિંગ કરાવેલી ટિકિટ રદ કરાવી દીધી અને કહી દીધું પિતાને કે મને આર્મીમાં બહુ ગમે છે અને હાલમાં હું આર્મીમાં છું અને બધાને સુરક્ષિત લાવવા તિરંગા સાથે લીડરશિપ કરી છે, જેથી તમે બધા મારી ચિંતા ન કરતા, તેવું પિતાને કહેતા પિતા સહિત પરિવાર પણ દ્વિધામાં ફસડાઈ ગયો હતો. પિતાએ તો મિત્રો સાથે સરકારમાં લાવવા માટે રજૂઆત કરી હતી, તો બીજી તરફ પુત્ર ભારતીયોને સુરક્ષિત લાવવાની વાત કરી હતી. પિતાએ પણ પુત્રના આ કાર્ય પર ગર્વ કર્યું હતું અને સરકારનો આભાર માન્યો હતો. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતો ભવિન્દ્રસિંહ ચૌહાણ, જે યુક્રેનમાં તબીબ બનવા અભ્યાસ અર્થે ખાર્કિવ નેશનલ યુનિવર્સિટીમાં ગયો હતો અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, દરમિયાન 14 દિવસ પહેલાં યુદ્ધ શરૂ થવાની જાણ થઈ હતી. એક તરફ પરિવારજનો ચિંતામાં હતા, તો બીજી તરફ યુક્રેનમાં હુકમ આવ્યો કે યુદ્ધને લઈને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની જાહેરાત થઈ, જેને લઈએ ભવિન્દ્ર તેના મિત્રો સાથે ખાર્કિવમાં બંકરમાં સંતાઈ ગયો. 10 દિવસ બધાનું મોરલ તૂટી ગયું હતું, તો બીજી તરફ દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ભવિન્દ્ર સાથે વાત કરી હાલચાલ પૂછ્યા હતા અને જોઈતી મદદ માટે ખાતરી આપી હતી અને વિદ્યાર્થીઓને હિંમત આપી હતી, જેને લઈને વિદ્યાર્થીઓ ત્યાંથી બોર્ડર પર જવા માટે પિશાચીન એક વિકલ્પ હતો, જેથી ટ્રેનમાં બેસવા વકજાલ રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા, જ્યાં પરેશાની હતી અને બપોરના 3 વાગે ખાર્કિવ ખાલી કરવાની સૂચના આવી હતી. ત્યારે અમારા નજીક 3 સેફ ઝોન હતા, જેમાં નજીક હતું પિશાચીન, જે ખાર્કિવથી અંદાજે 19-20 કિલોમીટર હતું. વકજાલ રેલવે સ્ટેશનથી ભવિન્દ્રસિંહ તિરંગા અને કુરદેવી માતાજીની તસવીર સાથે લઈને ચાલવાનું શરૂ કર્યું. મિત્રો સાથે દરમિયાન તિરંગો જોઈને બધા જ ભારતીયો પણ મારા સાથે જોડાયા અને જોતજોતામાં 700થી વધુ ભારતીયોને મેં તિરંગા સાથે લીડ કર્યા. રસ્તામાં પિશાચીન જવાનો રસ્તો યુક્રેન આર્મીએ બતાવ્યો હતો. ચાલતા જતા રસ્તામાં અમારી નજીક 300 મીટર મિસાઇલ હુમલો થયો હતો, જેને લઈને અમે જમીન પર પટકાયા હતા અને હિંમત હાર્યા વિના ઊભા થઈને વતન આવવા વાટ પર ચાલતા નીકળી પડ્યા હતા અને તમામને ભારત જવા માટે રોમાનિયાની બોર્ડર સુધી પહોંચ્યા હતા, જ્યાં ભારતીય દૂતાવાસ દ્વારા વ્યવસ્થા કરેલ તે મુજબ 200થી પ્લેન સુધી પહોંચી પ્રથમ જુનિયર વિદ્યાર્થીઓને મોકલ્યા. ત્યારબાદ હું અને સિનિયર વિદ્યાર્થીઓ છેલ્લે આવ્યા હતા. હિંમત હાર્યા નહીં અને તમામ મુશ્કેલીઓ ત્રિરંગા વડે પાર કરી પોતાના દેશમાં ભારતમાં પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. કિસને આપકો મદદ કી તો આપ આયે ઓર કિસકો લેકે આયે? हाँ, तो स्टार्टिंग से मैं गया था MBBS करने यूक्रेन में, और मैं अभी थर्ड ईयर में था, मतलब ये थर्ड ईयर मेरा कंटिन्यू था, और मैं यहाँ आने ही वाला था. 24 की मेरी टिकट थी, तो फिर मैंने बोला कि मैं आऊँगा तो मतलब मेरे फ्रेंड्स के साथ ही आऊँगा ऐसा करके. और मुझे या किसी को भी ये पता नहीं था कि मतलब एकदम से ये अटैक हो जाएगा. जैसे ही मेरी 24 की टिकट थी और उसी दिन मतलब ये वॉर शुरू हुआ, और पहले दिन से शेलिंग वेलिंग शुरू हो गई थी उनकी. तो हमको पहले तो हमको बोला, एडवाइस की गई कि आप अपने आसपास के जो भी बंकर्स है उधर चले जाओ और शेल्टर ले लो. तो हमने वैसा कर दिया जैसा उन्होंने बोला. फिर हमको ये बोला गया कि इंडियन एम्बेसी आपको एडवाइस करेगी, वो आपको आगे करते रहना है. तो वैसे वैसे करके हमारे निकल गए कुछ 8-9 दिन, और उसके बाद फिर हमने डिसीजन लिया कि हम जाएंगे, मतलब वेस्ट साइड से हमारा निकलने के चांसेस है, वो हंगेरी, पोलैंड और रोमानिया बॉर्डर से. तो हमने सोचा कि हम वो ट्राई करते हैं. तो हम निकले,
रेलवे स्टेशन के लिए हमारे वहाँ से हॉस्टल से सुबह उसका ट्रैवलिंग था कुछ अराउंड 11 से 12 किलोमीटर। तो हम बाय वॉक गए रेलवे स्टेशन, फिर हमने वहाँ ट्रेन पकड़ने की ट्राई की, पर ये हुआ कि वहाँ प्रायोरिटी दे रहे थे वहाँ के सिविलियंस को और फॉरेनर्स को नहीं दे रहे थे, तो हम एक्चुअली में ट्रेन बोर्ड हो नहीं सके। और फिर उसके बाद ये ट्वीट आता है, वहाँ भी शेलिंग शुरू हो गई रेलवे स्टेशन पे कि आसपास ही मतलब मिसाइल्स गिर रही थी, तो सब पैनिक कर गए लोग और हमने भी फिर शेल्टर ले लिया मेट्रो स्टेशन का। उसके बाद 3 या 3:30 बजे के आसपास मतलब गवर्नमेंट से ट्वीट आता है कि 6 बजे तक खारकीव खाली कर दो शाम के। तो उस टाइम ये था सिचुएशन कि सब डर गए कि अब हम करें तो करें कैसे, जाए तो जाए कहाँ, क्योंकि हमको 3 बॉर्डर दी थी, एक थी पिसोचिन, दूसरी बाबा श्याई और तीसरी एक थी वो कुछ रशिया में थी, वो थी 1300 किलोमीटर्स दूर, और एक थी 100 किलोमीटर्स और हमारी पास वाली थी पिसोचिन। उस टाइम हमने ट्राई किया टैक्सी वैक्सी कराने का, सबको पूछने का हमको कि वहाँ रख दे, पर वहाँ हमको दिया ही मतलब कोई हेल्प हो ही नहीं पाई किसी तरह से, टैक्सीज वाले भी ना बोल रहे थे, कुछ नहीं था। तो फिर हमने अपने रिस्क पे फिर हम बाय वॉक निकल गए वहाँ से, और हम जब निकले तो हमारे आसपास शेलिंग चल रही थी, फायरिंग भी चल रही थी, पर फिर भी हम निकल पड़े। फिर मैं जब फ्लैग वेव कर रहा था तो कुछ बच्चे आसपास जो फैले हुए थे उन्होंने मेरा फ्लैग देखा और फिर उन्होंने मुझे फॉलो किया, और ऐसे फॉलो करते करते मेरे पीछे 700 स्टूडेंट्स आ गए भारत, हाँ इंडियन स्टूडेंट्स आ गए 700, सब चलते थे, हाँ सब चल रहे थे, क्यों मैं आगे से फ्लैग लीड करके चल रहा था, तब मेरे साथ इतनी पब्लिक नहीं थी। फिर जैसे ही मैं फ्लैग वेव कर रहा किया मैंने बोला कि चलो अभी हमारे पास यही रास्ता है, यहाँ से ही निकल जाते हैं पिसोचिन, ये सेफ जोन दिया है हमको गवर्नमेंट ने। तो फ्लैग वेव किया, सब ने देखा और उसके बाद मुझे ज्वाइन करते गए। फिर हमने खारकीव बॉर्डर तक हम गए और उसके बाद फिर पिसोचिन का रास्ता हमको यूक्रेनियन सोल्जर्स ने बताया, क्योंकि हम तो लोकल्स थे नहीं, वो रास्ते हमको पता नहीं, तो यूक्रेनियन सोल्जर्स ने भी हमारी मदद की। फिर हम कितना किलोमीटर तक चलते थे? हम अराउंड 18 to 19 किलोमीटर गए चल के, और वो भी हाँ शाम का टाइम था और लड़कियाँ भी थी एक्चुअली में हमारे साथ, तो वो थोड़ी प्रॉब्लम थी क्योंकि वो इतना मतलब चल नहीं पा रही थी, वैसे भी वो थक चुकी थी सुबह में चल वल के। फिर भी हमने सबका मतलब चेयर अप किया सबको कि चलो अभी इतना ही बाकी है, मतलब हम बच सकते हैं। फिर हम शाम को पिसोचिन पहुँचे और इन सब के बीच में बॉबट्रेड ग्रुप ने हमको मतलब बहुत हेल्प की खाने पीने के लिए, पिसोचिन और खारकीव दोनों जगह। खारकीव में हम जब खारकीव में थे तब भी हमको जितने दिन हम वहाँ रहे दोनों टाइम का खाना बॉबट्रेड ने हमको दिया था, तो सबसे मतलब मैं थैंकफुल हूँ बॉबट्रेड का कि उन्होंने हमको खाने पीने और रहने की जगह भी दी थी सभी। हाँ, और उसके बाद पिसोचिन में भी उन्होंने हमको ये करवा के दिया। फिर एक रात को मेरे को फ़ोन आया प्रफुल भैया का, हाँ प्रफुल अंकल का फ़ोन आया मेरे को, जो दीव दमन के अपने वो मंत्री है। तो फिर उन्होंने मुझसे बात की, मुझे पूछा कि क्या है आपके वहाँ सिचुएशन। मैंने फिर बताया कि हम इतना ट्रैवल किया है और हम मतलब ऑलमोस्ट सबका मोरल टूट चुका है अभी, तो हम क्या करें। तो प्रफुल अंकल ने बोला हमको कि कोई नहीं, तुम स्ट्रांग रहो, मैं आगे तुम्हारी बात करता हूँ और तुमको वहाँ से जितना जल्दी हो सके उतना निकलवाता हूँ। फिर 3-4 दिनों बाद बसेस आनी शुरू हो गई, तो उसमें हमने जूनियर्स को पहले भेज दिया, जो अभी फर्स्ट ईयर और सेकेंड ईयर वाले आए थे जो नए नए, क्योंकि उनके मम्मी पापा ज़्यादा डरे हुए थे, तो उनको हमने पहले निकाला, प्रायोरिटी उनको दी, वो पहुँचे अपने अपने बॉर्डर और वहाँ से निकले। और सबसे लास्ट जो हमारा बैच था उसमें हम सीनियर्स थे, जो मैं था और मेरे साथ एक हर्ष भैया करके थे, आयुष भैया, वैसे हम ये 3 लोग गुजरात के थे जो हम एकदम पीछे थे सबसे लास्ट वाली बस में, कि सबको चढ़ा के फिर चढ़ेंगे। उस टाइम भी बॉबट्रेड ग्रुप ने हमारी हेल्प की थी कि मतलब जिसको पैसे वैसे की भी अगर ज़रूरत हो बीच में खाने पीने की, बसेस में उन्होंने खाना रखवाया था एक्चुअली हमारे लिए बॉबट्रेड ग्रुप ने। फिर हम जैसे तैसे करके पहुँचे रोमानिया और फिर हमको वहाँ से मतलब एम्बेसीज ने हमको इवैक्यूएट किया यहाँ पे। और बंकर में कितने दिन रहे थे आप? बंकर में हम 10 दिन रहे थे। खाना वाना हमको प्रोवाइड किया था बॉबट्रेड ने ही प्रोवाइड किया था सुबह और शाम। उसमें भी हाँ उसमें भी ये था कि हम कर्फ्यू में खाना लेने जाते थे, कर्फ्यू में एक्चुअली निकल नहीं सकते, पर अब हम कर भी क्या सकते हैं क्योंकि बच्चे भी सब भूखे बंकर में इतने लोग।
तो उनके लिए कुछ ना कुछ करना पड़ेगा। तो बॉब ट्रेड ने हमको बताया, उनकी मतलब मैस चलती है वहाँ, तो वो मैस में से हम खाना पीना लेके आते थे सबके लिए। वहाँ क्या लेके गए थे पढ़ने के लिए, आए तो क्या लेके आए? वहाँ एक्चुअली पढ़ने के लिए तो हम MBBS करने गए थे, तो बहुत से हमारे नोट्स वगैरह सब वहाँ रह गया। हमने जितना भी ये 3 साल में पढ़ा है और जो हमारे सीनियर्स है 5th 6th ईयर में, उनका तो ऑलमोस्ट ख़त्म होने आया था, तो वो सब भी अपने मतलब नोट्स, इतने साल का जो भी उन्होंने सब लिखा था, जो भी अपने पढ़ा था, वो सब वहाँ छोड़ के आना पड़ा उनको। आप क्या लेके आए वहाँ से? मैं आया तो सिर्फ एक इंडियन फ्लैग के साथ आया और मेरे एक भगवान की तस्वीर लेके आया, क्योंकि उन्होंने हमको बचाया था, उस हिसाब से मैं उनकी तस्वीर। आपने सबको लीड करके यहाँ आना? हाँ, मैंने एक्चुअली फ्लैग वेव किया और फिर मैंने लीड किया, तो सब मेरे पीछे पीछे आने लगे, भारतीय सब। हाँ, सब भारतीय स्टूडेंट थे। हाँ, और कैसे कैसा लगा, क्योंकि पैसे कम पड़े थे या किसी से कोई तकलीफ पड़ी थी? एक्चुअली हमारे क्रेडिट कार्ड्स और डेबिट कार्ड्स थे वो सब इंडिया के थे, और वहाँ पे ये हो गया था कि सब ATM खाली, कहीं से भी कैश नहीं निकल रहा था, और वो डेबिट कार्ड क्रेडिट कार्ड कोई काम के नहीं थे वहाँ। हमारे पास अगर पैसे होते भी तो भी वो कुछ काम के नहीं थे, क्योंकि हमको चाहिए था हार्ड कैश, और हार्ड कैश हमारे पास उस टाइम था नहीं। और उधर वैसे भी अगर हम ग्रोसरी शॉप्स में या कहीं भी कुछ खाना लेने जाते तो वहाँ भी लंबी लंबी लाइनें थी, 1-1 किलोमीटर तक, तो वहाँ पे नंबर आना और मतलब इतना फूड प्रोवाइड करना मतलब ऑलमोस्ट इम्पॉसिबल था। तो इस टाइम पे हमको बॉब ट्रेड ने ही हेल्प किया था खाने पीने को लेके, कि किसी को दिन पूरा हो गया। हाँ, मतलब आज 13-14 दिन हो गए और मैं यहाँ पे आ गया लास्ट में। ये मेरे सपोर्ट से आए फाइनली ये इंडियन गवर्नमेंट, प्रफुल्ल अंकल वगैरह, अनिरुद्ध अंकल, लास्ट में तो मोदी, मतलब जो नरेंद्र मोदी है हमारे प्राइम मिनिस्टर, उनकी वजह से हम सब यहाँ आ पाए। तो मतलब मैं उनके लिए सबके थैंकफुल हूँ फाइनली, कि हमको यहाँ सेफली पहुँचा दिया। और मेरा नाम भावेंद्र। रस सेंटर धमाकेदार गर्मी ने साथे साथे अमो प्रांतिज शहर में शिव पैलेस रस सेंटर शुरू कर दीधे छे। સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો। શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214।
તેજબાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51